Good morning, vidyarthi mitra. Welcome all of you. Aaj agya science ma fug vishe jovan chu. Fug na abhyas ne mycology kahe chhe. Laiko chu board par fug na abhyas ne mycology kahe chhe. Vishisht chhe unique fug chhe. Par poshi hoy chhe, mutopji hoy chhe. Ena char varg ma vibhajit karela chhe. To char varg kya kya to ema Asomycetesis, basidiomycetasisand, Deuteromycetasis ne phycomycetesis. તો અહીંયા મેં ચાર એ ચળચળનું સાથે કીધું છે. ત્યાર પછી તે પહેલાં આપણે શરૂઆતમાં ફૂગ સૃષ્ટિ કિંગડમ વિશે વાત કરીએ તો એના સામાન્ય લક્ષણો કયા છે. દરેક લીલ હોય કે ફૂગ હોય કે કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એના સામાન્ય લક્ષણો પહેલાં આપણે જોઈ લઈએ, બરાબર કમ્પ્લીટ કરી દઈએ. તો એના પછી ના જે વર્ગો હોય છે કે જૂઠો હોય છે તો તેઓની અંદર શી વિવિધતા હોય છે તે આપણે વધુ સરળતાથી યાદ રાખી શકીએ. મેં આગળ પણ કીધું કે અગિયાર સાયન્સમાં આપણે આવીએ છીએ ત્યારે બધું ગોખવાનું હોતું નથી, એમાં સમજવાનું જરૂર હોય છે. દરેક શબ્દ આપણે બરાબર સમજી લઈએ તો કોઈ તકલીફ હોતી નહીં. દસમા સુધી આપણે ગોખતા હતા તો એ પદ્ધતિ હવે આપણે ભૂલવી પડે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક સબ્જેક્ટની અંદર આપણે આ રીતે કમ્પેરિઝન કરીને ને મનન કરીએ તો વધુ સરળતાથી આપણે સમજી શકીએ. તો જોઈએ આપણે અહીંયા સામાન્ય લક્ષણો. પછી લિંગી ચક્ર જે હોય છે તેમાં કેટલોક સંયુક્તમન પ્રકારો હોય છે. કોષરસની આપલે દ્વારા, કોષ કેન્દ્રની આપલે દ્વારા એ પ્રજનન લિંગી પ્રજનન કરે છે. અને પછી એકીકીય જે બીજાણુ ઉત્પન્ન કરે છે, પ્રક્રિયા બીજાણુ હોય છે એના દ્વારા પ્રજનન થતું હોય છે. તો લિંગી ચક્ર કેવા પ્રકારનું છે તે પણ જોવા મળશે. વિશિષ્ટ છે, યુનિક છે, ભેજવાળી ઉફાળી જગ્યા પર જોવા મળશે. એનું બંધારણ કેવું છે, એ એક કોષી હોય કે બહુકોષી હોય છે, બહુકોષ કેન્દ્રીય હોય છે કે પછી પટલમયુક્ત હોય છે, પડદા વિહીન હોય છે. તો એ બધી વસ્તુઓ એ એનું બંધારણમાં આવે છે. ત્યાર પછી એનું પ્રજનન કેવા પ્રકારો છે, એનું જે પોષણ હોય છે તે સ્વયંપોષી હોય છે કે પરોપોષી હોય છે. તો જોઈએ આપણે ઉપરથી. તો જૈવિક વર્ગીકરણ ચોથો ભાગ part-4 છે. આપણે part-4ની વાત કરતા છે તો ચેપ્ટર મોટું છે part-4. તો એ ત્યાર પછી એક બીજું એક વિડીયો બનશે અને પ્રકરણ પૂરું થશે. તો પરીક્ષામાં એક બે પ્રકરણ અત્યારે પૂછવાનું છે. તો સૃષ્ટિ, ફૂગ, કિંગડમ ફંગાઈ, સામાન્ય લક્ષણો જોઈ લે, ફૂગના અભ્યાસને માઇકોલોજી કહે. ત્યાર પછી સજીવની ઉની, સૃષ્ટિ, વિષમકોષી, જે દાખલા તરીકે બ્રેડ ઉપર થતી સફેદ તાતરા જેવી રચના, મશરૂમ, બિલાડીનો તો છે. બ્રેડ આપણે બજારમાંથી લાવ્યો છે તો સફેદ તાતરા જેવો ફૂગ જોવા મળે છે અને આપણે મશરૂમ કહે છે અથવા બિલાડીનો તો. ઉફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે છે. પહેલાં તો એનું નિવાસસ્થાન આપણે નક્કી કરવાનું હોય છે કે કઈ જગ્યા પર ફૂગ જોવા મળે છે. તો ઉફાળી જગ્યા અને ભેજવાળી હોય તો ત્યાં આપણને ઈસ્ટ જોવા મળે છે. દેહ તંતુમય અપવાદ ઈસ્ટ હોય છે, તેમાં ઈસ્ટની અંદર એક કોષી હોય છે પરંતુ એમાં તંતુઓ જોવા મળતા નથી. તો ઈસ્ટ એ આપણે યાદ રાખવાનું છે એમસીક્યુમાં. ત્યાર પછી તાતરા જેવી રચના, કવક સૂત્ર કે કવક તંતુ કે કવક જાળ સ્વરૂપે જોવા મળે છે. કોષદિવાલ કાઇટિનની બનેલી છે. આપણે આગળ જોઈ ગયા વનસ્પતિને કે એના પજીવોની અંદર કોષદિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, પેક્ટિનની બનેલી હોય છે. અહીંયા કોષદિવાલ કાઇટિનની બનેલી છે એ શબ્દ પણ એમસીક્યુ માટે યાદ રાખવાનો છે. પોષણ મુટોપ જે કેટલીક સહજીવી દાખલા તરીકે લાયક, તો એ જે પોષણ જે પદ્ધતિ હોય છે તેમાં એ મુટોપજીવી એટલે કે સરતા વનસ્પતિ અને પ્રાણીઓની ઉપર જે આપણને જોવા મળે છે. તો એ સહજીવન એ લાયકેનની અંદર જોવા મળે છે. લાયકેન હંમેશા મોટે ભાગે પ્રદૂષણ રહિત જે વિસ્તાર હોય છે, જંગલોના વિસ્તારમાં જોવા મળે છે. લીલ અને ફૂગના સમન્વયને લાયકેન કહે છે. લીલ અને ફૂગ ભેગા થવાથી બનતી રચના એ લાયકેન હોય છે. એટલે કે લીલના લક્ષણો લીલ પણ જોવા મળે છે. લીલ ખોરાક બનાવે છે, ફૂગ એને ભેજ પૂરો પાડે છે. તો એ રીતે સહજીવન ગુજારે છે. તો એ લાયકેનની અંદર ખોરાક સંગ્રહ ગ્લાયકોજન મેઘ બિંદુ સ્વરૂપે એમસીક્યુમાં ખાસ યાદ રાખવા. ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે ફૂગની અંદર થાય તો ગ્લાયકોજન સ્વરૂપે અને મેઘ સ્વરૂપે હોય છે. પ્રજનન અને અવખંડન એટલે કે વાનસ્પતિક પ્રજનન થાય, ભાજન એટલે કે એકમાંથી બે, બે માંથી ચાર એવા એ કોષોમાંથી એનું ભાજન થાય છે. આકર્ષણ લિંગી પ્રજનન ની ક્રિયા થતી જોવા મળે છે. એ રીતે આપણે ફૂગના વિવિધ વર્ગો વિશે આપણે જોવાનું છે. તો એ વિવિધ વર્ગો કયા કયા છે, તો ફાયકોમાયસેટિસ, આસ્કોમાયસેટિસ, બેસિડોમાયસેટિસ અને ડ્યુટેરોમાયસેટિસ. તો ડ્યુટેરોમાયસેટિસ એ અપૂર્ણ ફૂગ છે, એ આપણે યાદ રાખવા છે. પરીક્ષામાં મોટે ભાગે પૂછાય છે. અને બીજી એક પૂછાય છે એ કોથળીમાં ફૂગ. તો
પરીક્ષામાં એ એસ્કોમાઇસેટિસ એ સીધું નહીં પૂછાય, શબ્દનો ઉપયોગ નહીં કરે. એ આપણે કોથળીમાં એ ફૂગની વિશે ટૂંકમાં વર્ણવવા એમ કીધું હોય બે માર્ક્સમાં, અથવા ચાર માર્ક્સમાં પૂછાયું હોય તો એ કોથળીમાં એ ફૂગ અને બીજી ફૂગ જે છે તે અપૂર્ણ ફૂગનું સવિસ્તાર વર્ણવો અને ચાર માર્ક અંદર એ બે પૂછાય છે. તો એ આઈએમપીમાં કીધું છે તો એસ્કોમાઇસેટિસ અને ડ્યુટેરોમાયસેટિસ. તો એના એક નિવાસસ્થાન દેહરચના અલિંગી અને લિંગી પ્રજનનની વાત કરવાની છે. તો આ રીતે આપણે એ એકનું આપણે જોઈએ એ જે ચારે ચારનું કમ્પેરિઝન કરીએ. તો નિવાસસ્થાન જલદ શ્રદ્ધા લાકડા ઘર, તો એની અંદર કવકજાળ દેહરચના પડદાવી બહુ બહુ કેન્દ્રી. અહીંયા એક અહીંયા આપણને પડદાવી જોવા મળે છે, બાકીના ત્રણ વર્ગોની અંદર એ પડદા લુપ્ત હોય છે. ચલ બીજાણુ અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. સામાન્ય લક્ષણમાં આપણે જોઈ ગયા લિંગી પ્રજનન બીજાણુ જે હોય છે તે અંતરજાત સમજન્યુક પ્રકારના બીજાણુ હોય છે અથવા વિષમજન્યુક પ્રકારના બીજાણુ જોવા મળે છે. તો આ રીતે આપણે એ એક ફાયકોમાઇસિસ વિશે વાત કરીએ એનું ઉદાહરણમાં રાઇઝોફ એટલે કે બ્રેડ મોલ્ડ એટલે કે બ્રેડ પર થતી જે ફૂગ છે તેની વાત, મ્યુકોર નમૂના તરીકે નાકની અંદર પ્રયોગશાળાની અંદર નમૂનો મ્યુકોરનો આપણે પરીક્ષામાં પણ આપતા હોઈએ છીએ. તો એ બેમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમારી યાદ આપો. ત્યાર પછી એસ્ટોમાઇસિસ અહીંયા જળ સત્તા પર લાકડા પર અહીંયા કોથળીમાં એક ફૂગ મૂકોક જેવી વિઘટકો એટલે કે એ પણ સત્તા વનસ્પતિ અને પ્રાણીઓની ઉપર જ ઉગે છે, પણ કોથળીમાં એક ફૂગ છે એટલે કે એ પરીક્ષામાં કોથળીમાં એક ફૂગ વિશે ટૂંકમાં વાળો એમ કરીને પૂછાય છે. કવક જળ સાખી પડદાયુક્ત અહીંયા પડદાવિહીન જોઈએ અહીંયા પડદાયુક્ત ઘણી બીજાનું ધાની દળ બહી જાત ધાની દળ એટલે કે કોથળી હોય છે એની અંદર આપણે લખોટી રાખીએ તો લખોટી એ બીજાણુ છે એ બીજાણુને આપણે ઘણી બીજાણુઓ કહે છે એના દ્વારા પ્રજનન કરે છે અલિંગી. કોથળી જેવી ધાની હોય છે આસ્થા અહીંયા હંસાની નીચેની પર્ણની નીચેની સપાટી પર નાના નાના તબકા જોવા મળે છે એને આપણે સોરાય કહીએ છીએ, અહીંયા ફૂગની અંદર એને આસ્કાય કહે છે. ન્યુરોસ્પોરા માટે બનાવતા હોય છે ને ઇન્જેક્શનો અપાતા હોય છે એટલે કે ઉપયોગી હોય છે. એટલે આ ફૂગનો ઉપયોગ એ ન્યુરોસ્પોરા જે જનીન ક્રિયામાં ઉપયોગી છે એમસીક્યુ ની અંદર પૂછી. ત્યાર પછી બેસિડિયોમાયસેટિસ બેસિડિયોમાયસેટિસ એ મશરૂમ પગવાળ જમીન પર પથરાયેલી હોય અથવા ઝાડ પર એ પથરાયેલી હોય છે, કોઈ ઝાડના થર ની ઉપર ચોમાસામાં હોય તો એ ઝાડની ઉપર પણ એ એસિડોમાયસેટિસ જોવા મળે. અર્થખંડન ધરાવ વનસ્પતિ પ્રજનન કવક ઝાડ સાકીને પડદા યુક્ત અહીંયા પડદા આવી બાકી બધામાં સાકીને નહીં પડદા યુક્ત હોય છે સાકી. ત્યાર પછી અર્થખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જે આપણે આગળ જોયું એટલે કે બીજાણુઓ દ્વારા લિંગી અંગો ગેરહાજર છે અહીંયા લિંગી બેસિડિયોમાયસેટિસમાં લિંગી અંગો ગેરહાજર એટલે કે એ એમસીક્યુમાં યાદ રાખો. પક્કી ને ધાનીમાં કોષકેન્દ્ર સંયુગ્મન અર્ધીકરણની ક્રિયા કરે છે. ચાર પ્રકૃતિ બીજાણુ જે હોય છે એ બહિર્જાત હોય છે એ મશરૂમમાં જોવા મળે છે અને બીજું છે પક્ષીનિયામાં. ત્યાર પછી આપણે જોઈએ ડ્યુટેરોમાયસેટિસ નો સાઇન આઈએનપી એ અપૂર્ણ ફૂગ તરીકે આપણે ઓળખીએ છીએ. તેઓ એસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસના સભ્યો છે એટલે કે એ ડ્યુટેરોમાયસેટિસમાં એસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસના બંનેના આપણે એ કોષો જોવા મળે છે ને એના કારણે એ કવક તંતુ સાખીટ અને પટલયુક્ત હોય છે. તો એ ફાયકોમાયસેટિસ સિવાય બધામાં એ કવકજાળ સાખીટ અને પડદાયુક્ત જોવા મળે. કોનિડી અહીંયા એક પાછું બીજામાં ભિન્નતા જોવા મળે એટલે કે દરેકની અંદર એક એક મુદ્દો એ આપણે યાદ રાખવાનો છે. એક જ સામાન્ય લક્ષણ પહેલાં તો અહીંયા કરી દેવાના ત્યાર પછી ચર્ચા કરવાની. પરોપજીવી કે મૂટોપજીવી હોય છે અને ઉદાહરણ તરીકે ટ્રાયકોડોમાં અહીંયા સાથે સાથે વનસ્પતિ સૃષ્ટિ અને પાણી સૃષ્ટિની પણ વાત કરી લઈએ તો અહીંયા મેં લખ્યું છે વનસ્પતિ સૃષ્ટિ એટલે કે સુકોષકેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતા સજીવો એટલે કે પગા સંશ્લેષણની ક્રિયા કરી. કીટ પક્ષી વનસ્પતિ અર્ધજવર પક્ષીપાસ અને અમરવેર પરોપજીવી હોય છે અને આ આંશિક વિષમકોષી પણ જોવા મળે. કોષનીના સેલ્યુલોઝ કોષ કે સુકોષ કેન્દ્રી વનસ્પતિ છે એટલે કે સેલ્યુલોઝની કોષ કહેવાય. દ્વિકીય બીજાણુજનક ટ્રાઇસેન અને એકીકીય જન્યુજનક એ એકીકીય હોય છે તો એ બીજાણુજનકને જન્યુજનક એકાંતરે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. એકાંતરે જનક બીજાણુજનક અને જન્યુજનક એકાંતરે વાળાખંડી હોય છે. ઉદાહરણ તરીકે નીલ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી અને છેલ્લે આવૃત બીજધારીની અંદર એ જોવા મળે છે એકાંતર જનક. ત્યાર પછી પાણી સૃષ્ટિની અંદર વાત કરીએ તો વિષમકોષી સુકોષ કેન્દ્રી બહુકોષી કોષ દિવાલનો અભાવ પાણી કોષમાં કોષ દિવાલ નથી એ આપણે જાણીએ છીએ એ કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. વિષમકોષી સુકોષ કેન્દ્રી બહુકોષી કોષ દિવાલનો અભાવ ફળાદ માટે વનસ્પતિ ઉપર આધાર રાખે. ફળાદનું પાચન અંતસ્થ ગુહા એટલે કે પાચન માર્ગ
અનમાર્ગની વાત કરી છે તો એમાં એ પાચન થાય છે ખોરાકનો. ત્યાર પછી ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે તેનો ખોરાકનો સંગ્રહ થાય છે. પાનીશમ પોષણ પદાર્થ પચન માટે સક્ષમ હોય છે, એટલે કે ચલાયમાન. પ્રચલન અને પજનન બે શબ્દ અલગ છે. પજનન એટલે કે મૈથુન ક્રિયા સંવનન ક્રિયા, અને પ્રચલન એટલે કે એક જગ્યાથી બીજા જગ્યાએ જવું એને પ્રચલન કહે છે. ત્યાર પછી આવે નર અને માદા મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન અને ભૂણ વિદ્યાકીય વિકાસ પણ એ પ્રાણીઓમાં જોવા મળે છે. તો અહીંયા આપણે ફૂગને વિશે ચાર વર્ગોની ચર્ચા કરી, સામાન્ય લક્ષણોની ચર્ચા કરી, વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણો જોયા. તો આ રીતે તમે એકથી ત્રણ પ્રકરણો અત્યારે પરીક્ષામાં છે, અને ત્યાર પછી આપણે હું તમને શું કહેતો હતો, લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને રિવિઝન તમે યુટ્યુબ પરથી કરજો. હું આનો વિડીયો પછી તમારા વોટ્સઅપ પર પણ મોકલીશ. થેન્ક યુ.